શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ માસની સાતમ તિથિએ જે વ્રત લેવાય છે તે શીતળા સાતમના વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, શ્રાવણ માસની સપ્તમી તિથિને શીતળા સાતમ કહેવાય છે. સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, શ્રીફળ કુલેરનો નૈવેદ્ય ધરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાવામાં આવે છે, ચૂલાને ટાઢું કરીને એનું પૂજન કરી આંબો કે કપાસનો ઉગેલો છોડ મૂકવામાં આવે છે. આ સાતમના દિવસે ચૂલો સળગાવનાર પર શીતળા માતા કોપાયમાન થાય છે. સવારે પાણિયારામાં શીતળા માનો દીવો કરીને આ વાર્તા સાંભળવી કે કહેવી આ વ્રત કરનાર સ્ત્રીને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આવો મિત્રો, આપણે સાંભળીએ શીતળા સાતમની વ્રતકથા. એક ગામ હતું, તે ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા. તેમાં મોટી વહુ બહુ જ ઈર્ષાખોર અને કજિયારી હતી. તેને વાત વાતમાં વાકું પડતું, જ્યારે નાની વહુ ભલી ભોળી પારકાના દુઃખે દુઃખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ. પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો. નાની વહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાના છોકરાને ખોળામાં લઈને પછી તે આડા પડખે થઈ. આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો તે ભૂલી ગઈ. અડધી રાત થઈ કે શીતળામાં ઘેરે ઘેરે ફરવા નીકળ્યા. ફરતા ફરતા વહુના ઘેરે આવ્યા. નાની વહુના ઘેરે તો ચૂલો સળગતો હતો. શીતળામાં તેમાં આડોટિયા અને દાઝ્યા. તેમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઊઠીને પડખામાં જોયું તો તેનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. એ જાણી ગઈ કે જરૂર શીતળા માતાજી મારી ઉપર કોપાયમાન થયા છે. માએ તેને શાપ આપ્યો. તે તો રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુ માએ ગળાગળ અવાજે આશ્વાસન આપતા કહ્યું, વહુ ધીરજ ધર, તું શીતળા મા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગી લે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે, તારા છોકરાને સજીવન કરશે. નાની વહુ તો સાસુમાના આશીર્વાદ લઈને છોકરાને ટોપલામાં નાખીને શીતળામાની શોધમાં નીકળી પડી. તે વનવગડા વિંધતી જાય, શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં બે તલાવડી આવી, બંનેના પાણી ભળી ગયેલા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીતું કે મરણ પામે. નાની વહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો. પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ, પરંતુ તું શા માટે રડે છે એ તો કહે. ત્યારે નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે. તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. ત્યારે તલાવડી બોલી, બહેન તું અમારું એક કામ કરજે. તું શીતળા મા પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે કે અમે તો એવા સા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ જ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીએ તો તે મરી જાય છે. નાની વહુએ તો તેમને હા પાડી. પાણી પીધા વગર જ માથે ટોપલો ચડાવીને રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં બે લડતા આંખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા હતા. નાની વહુને રડતી જોઈને બોલ્યા, અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે હું તેની માફી માંગવા જાઉં છું, એવું નાની વહુ બોલી. ત્યારે આ આંખલા બોલ્યા, તો બહેન શીતળામાંને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા ક્યાં પાપને લીધે
અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ? સારું એમ કહીને નાની વહુ તો આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસી માથું ખંજવાડતી બેઠી હતી. વહુને જોઈને ડોસી બોલી, અરે બાઈ, આમ હાફડી ફાફડી ક્યાં ચાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી, અલી, જરાક મારું માથું તો જોઈ દેતી જા. નાની વહુને ઘણી ઉતાવળ હતી, પણ એ દયાળુ હતી. પોતાના મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકીને એ તો જુવીણમાં બેઠી. વહુએ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી. આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર સર્જાયો. ડોસીના ખોળામાં રહેલો છોકરો હાથ પગ ઉછાળીને કિકિયારી કરવા લાગ્યો. નાની વહુને તો ઘણું આશ્ચર્ય થયું. તેણે ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળામાં જ હતા. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી અને બોલી, માં, મને માફ કરી દો. મેં તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ નમન છે. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. નાની વહુએ શીતળામાના દર્શન કરીને તેમની માફી માંગી. પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા, દીકરી, ગયા ભવમાં તે બંને સૌખ્ય હતી. દી ઉગ્યાથી જ દી આથમ્યા સુધી બસ લડ્યા જ કરતી. કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈ ચારેય દિશાઓમાં છાડજે અને પછી તું પાણી પીજે, જેથી એના બધા પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા વટે માર્ગુઓ બધા એનું પાણી પી શકશે. પછી નાની વહુએ બે આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતળામાં બોલ્યા, દીકરી, પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ હતા કે પાડોશના કોઈ તેમના ઘેરે દળવા ખાંડવા આવે તો બંને જણા એમનું અપમાન કરીને કાઢી મૂકતા હતા. એટલે આ ભાવે તેઓ આખલા બનીને ડોકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે. તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે, જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે. આટલું કહીને શીતળામાં અંતર્ધ્યાન થઈ ગયા. નાની વહુ તો રાજી થતા પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેણે પેલા બે આખલાઓ મળ્યા. વહુએ તેમને શીતળામાંની વાત કરી અને પછી ગળેથી ઘંટીના પળ છોડી દીધા. આથી બંને આખલા લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તલાવડી પાસે જઈને શીતળામાની વાત કરી. પછી તેમના સાપના નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારેય દિશાઓમાં છાટ્યું. પછી પોતે પણ તલાવડીનું પાણી પીધું. ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘેરે આવી. તેણે દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમાં તો દીકરાને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા. પણ અદેખી જેઠાણીને ઈર્ષા બહુ વળી. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત કહી સંભળાવી. આ સાંભળીને જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયે જતાં ક્યાં વાર લાગે છે. ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ માસની રાંધણ છઠ આવી ગઈ. જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. રાતે શીતળામાં ચૂલામાં આડોટિયા અને દાજ્યા. તેમણે જેઠાણીને સાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો. મરેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ ગઈ. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી. રસ્તામાં બે તલાવડી મળી. જેઠાણીએ ટોપલો નીચે મૂક્યો. તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યારે એક અવાજ સંભળાયો, પાણી પીશ નહીંતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? ત્યારે જેઠાણી બોલી, હું ગમે ત્યાં જાઉં, તારે સિંહ પંચાત? આમ કહીને તે પાણી પીધા વગર ચાલતી થઈ ગઈ.
આગળ જતા બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે સિંહ પંચાત. આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી. તે બે હાથે પોતાનું માથું ખંજવાડતી હતી. તેણે જેઠાણીને કહ્યું, બહેન મારું માથું જોઈ આપને. ત્યારે જેઠાણી તો કાળ ઝાડ થઈને બોલી, એ ડોસલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો શીતળામાં પાસે જાઉં છું. આમ છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ ગઈ. તે સવારથી સાંજ સુધી વનવગડામાં ઘૂમતી ભટકતી રહી, પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં. આખરે તે કંટાળીને મરેલો છોકરો લઈને ઘેરે આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણીએ તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા આ વાર્તા કરનાર, સાંભળનાર, આ વ્રત કરનાર સૌને ફળજો. સૌના મનની આશા પૂરી કરજો. સૌના ખોળાના ખૂંદનારની રક્ષા કરજો. હે માં શીતળા માં, અમારું સદૈવ કલ્યાણ કરજો. બોલો શીતળા માતની જય. તો મિત્રો, આપણે સાંભળી શીતળા સાતમની વ્રતકથા. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, ભક્તિ હંમેશા ભાવ હૃદયથી થાય છે, કોઈની નકલ કરવાથી નથી થતી, એ આ વાર્તામાંથી આપણને સમજાય છે. નકલમાં અકલ નથી હોતી, માટે કોઈ પણ કાર્ય કરતી વખતે કોઈ બીજા કરે છે એટલે હું કરું, અથવા એને સફળતા મળી તો મને સફળતા મળશે, એવું વિચારવું વ્યર્થ છે. હંમેશા પોતાને હૃદયમાં જે ભાવ ઉગતો હોય, જે કાર્ય કરવાની ક્ષમતા હોય, જે હૃદયમાં આપણને ઈશ્વર બિરાજમાન થયેલો છે તે આપણને માર્ગદર્શન આપે છે, તે જ કાર્ય કરવું જોઈએ. માં શીતળા માની આ વ્રત કથા શીતળા સાતમને દિવસે સાંભળવા માત્રથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણા વ્રત, નિયમો, કથાઓ આદિ આપણને કંઈક ને કંઈક બોધ આપે છે. આપણને આ શીતળા સાતમની વ્રતકથામાં પણ બોધ મળ્યો છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.